નમસ્કાર, ડીટીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાબરકાંઠા નાયક સમાજનું 11મું સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો, તો સમાજ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ પણ યોજાયો. સાબરકાંઠા નાયક સમાજ દ્વારા મંગળવારની 25 ફેબ્રુઆરીના રોજ 11મું સમૂહ લગ્ન ઉત્સવ કૃષ્ણનગર ખાતે નવા ગામ લેવા પાટીદાર સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. સમાજના યુગલો લગ્નબંધનમાં સમાજના તમામ લોકોની હાજરીમાં થાય છે, તેમજ પરિવારો લગ્ન ખર્ચનો ભારણ પણ ન પડે તેવા ઉદ્દેશ સાથે સમાજની કમિટી દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. આ વર્ષે 3 નવદોગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, તેમાં 6 બટુકોની યજ્ઞોપવિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ અશોકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર તરુણાબેન ત્રિવેદીની સાથે અન્ય મહેમાનોનું શાલો અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું, તો આવનાર તમામ મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તાલાનું શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. તો આ પ્રસંગે વ્યસન મુક્તિ અને સ્વસ્થના શપથ લેવામાં આવ્યા હતા. તો સાબરકાંઠા નાયક સમાજના સમૂહ લગ્ન સમિતિ ઈડર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ અશોકભાઈ નાયક, મંત્રી નીતિનભાઈ નાયક, સહમંત્રી દિનેશભાઈ નાયક, તેમજ પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ સંગઠન મંત્રી ક્વિન્નર ખજાનચી, સહખજાનચી, તેમજ અન્ય હોદ્દેદારો અને કમિટીના સભ્યો દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરાઈ હતી. ઋષિ નાયક સાથે સંજય નાયક, એટીએન ટીવી ન્યૂઝ, બડોલી. કૃષ્ણનગર ખાતે સાબરકાંઠા નાયક સમાજ ઈડર વતી 11મો સમૂહ લગ્ન ઉત્સવ તેમજ યજ્ઞોપવિત ઉત્સવ યોજવામાં આવ્યો. આ શુભ પ્રસંગે સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા, આગેવાનો હાજર રહ્યા, સમાજના દાતાઓ હાજર રહ્યા અને એક અનેરો અવસર બની રહ્યો. આજના દિવસે સમાજના લોકો તરફથી અમારે એ સંદેશ આપવાનો કે આ રીતે જો આપ શ્રી સમૂહ લગ્નમાં જોડાશો તો જે વધારાના ખર્ચા થાય છે, જે વધારાની રકમ બગડે છે અને જે કુરિવાજો છે એના ઉપર પ્રતિબંધ આવશે, સમાજ પ્રગતિ કરશે અને આ રીતે સંઘ સહકાર અને સેવાથી આપણે સમાજની અને રાષ્ટ્રની સેવા કરી શકીએ. અંગે એક વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી, સાથે સાથે સ્વચ્છતા માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે. પણ સમાજ માટે, આજે નાયક સમાજ માટે, સાબરકાંઠા નાયક સમાજ માટે એક વાણીની ઉણપ છે. આ અંગે પણ એક સંકલ્પ લેવામાં આવ્યો છે કે જેમ બને વધુ ને વધુ દાતાશ્રીઓ દાન આપે અને બહુ ટૂંક સમયમાં એ સાબરકાંઠા નાયક સમાજ માટે એક વાડીનું આયોજન થઈ જાય અને વાડી સ્થપાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો આપ સર્વે આમાં સાથ અને સહયોગ આપો એવી અમારી આશા છે. સાબરકાંઠા નાયક સમાજનો આ 11મું સમૂહ લગ્ન 25/2/2020 મંગળવારના રોજ લેવા પાટીદાર સમાજવાડી કૃષ્ણનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગની અંદર 3 ભરપૂરિયા અને 6 બટુકોએ ભાગ લીધેલ છે. અમારો સમાજ નાનો હોવા છતાં પણ આટલી પ્રગતિ કરી રહ્યો છે અને ધીમે ધીમે 11મા સમૂહ તરફ, પૂર્ણાહુતિ તરફ અમે જઈ રહ્યા છીએ. સમાજના એટલા અમને બધા દાતાઓ મળે છે કે જેના કારણે અમે આ 2000થી ચાલુ કરી અને આજે 2020 સુધી અમે આ લઈને પહોંચ્યા છીએ. તો આ અમે એકલા નહીં, અમારો સમાજ અમને અને સહકાર આપે છે. અમારા સમાજના દાતાઓ અમને દાન આપી અને અમારું ગૌરવ વધારે છે. એમના થકી, દાતાઓ થકી અમે આ અને ભરપૂરિયા થકી અમે આ પ્રસંગને સારી રીતે દીપાવીએ છીએ અને અમે ધીમે ધીમે અમારે એક સમાજનું ભગીરથ કામ વાડીનું બનાવવાનું છે. એ પણ અમે ટૂંક સમયની અંદર, એટલે કે 1-2 વર્ષની અંદર અમારું મહત્ત્વનું કામ છે એ અમે પૂર્ણાહુતિ કરીશું અને સમાજને લાખ લાખ વંદન કરીશું કે આ સમાજની એક નાયક સમાજની વાડી નથી અને અમે આ ભગીરથ કામ અમારું આ સમૂહ લગ્ન સમિતિ પાર પાડે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને સમાજને એક વિનંતી કરી છે કે જ્યાં અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથ અને સહકાર આપવા વિનંતી છે.